રુઝાનજી શું કહેવા? I think there is some confusion. આજે 500 કરોડ એલોકેટ થયા છે રૂરલ માટે થયા છે ને એને બિઝનેસ જોડે કશું લેવા દેવું નથી, એને એમ્પાવરમેન્ટ જોડે લેવા દેવું છે અને એમાં જોબ્સ છે. જોબ છે, ફરી રિપીટ કરું છું કે 500 કરોડ કોર્પસ છે જે 14 લાખ વિલેજીસ ના 14 લાખ આંગણવાડીમાં યુઝ થઈ રહ્યા છે. એટલે ત્યાં એ લોકો મહિલા શક્તિ કેન્દ્ર બનાવશે ને એમાં જોબ આવી ગયું, એમ્પાવરમેન્ટ આવી ગયું, સ્કિલ ડેવલપમેન્ટ આવી ગયું, પછી આપણે શું કહેવાય હેલ્થ ઇશ્યુઝ આવી ગયા, સોશિયલ ઇશ્યુઝ આવી ગયા, બધું આવી ગયું. એટલે આજે 500 કરોડ થી પ્રોજેક્ટ છે. એને એઝ અ અગેન રિપીટ, જો પહેલા રિપીટ કર્યું કે આ એક પ્રોજેક્ટ છે, દિશા સારી છે, એમાં કોઈ ડાઉટ નથી, જરૂર છે. જેમ વન સ્ટોપ આપણે નિર્ભય કેન્દ્રની દિશા સારી છે, પણ એમાં જે ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન 2 વર્ષથી થઈ રહ્યું છે, જે લેવલ પર આવું જોઈએ નથી આવી રહ્યું, અલગ સ્ટોરી છે. એટલે સિમિલરલી આનો બી એ હર્ષય નહીં થાય, મારે એની ચિંતા છે. એટલું અત્યારે એ વાત કરી રાખું છું. બીજી ઇફ આઈ કેન એડ યર કે જે બેને યુથ ની ઇનોવેશન ની બધી વાત કરી, બહુ સારી વાત કરી. આ પહેલા બી લાસ્ટ યર બી મને તજી એટલું બી યાદ છે, ખાલી આપણે ભણવાની વાત ના કરીએ, મને તજી યાદ છે કે આપણે જોબ ની બી વાત કરી હતી લાસ્ટ યર કે અમે આટલા લાખ જોબ અપાવશું, જે આ વખતે કદાચ આપણે વાત કરી ખાસ નહીં, કારણ કે મે બી લાસ્ટ ટાઈમ અપાયા નહીં, એટલે કે આ વખતે એટલું એનું પ્રોવિઝન નથી, એટલે નથી બોલવામાં આવ્યું. કારણ કે ભણવા ગણવાનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે લેટ અસ તમે ભણવા ગણવાની જે બી અત્યારે જેમ જે બેને વાત કરી કે આપણે સેન્ટ્રલાઇઝ એજ્યુકેશન ની એક્ઝામ લઈશું, જે કોઈક જેના લીધે બધા બીજો જે બિઝનેસ એક્ઝામ લેવાય, મેડિકલ અને એન્જિનિયરિંગ સેન્ટ્રલાઇઝ થાય, બહુ સારી વાત છે, કારણ કે એનાથી આખું કરપ્શન દૂર થશે ને આખું માળખું બેસશે. પણ જોડે જોડે ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આપણે ભણવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે ભણાવે છે કોણ. ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે જે ભણાવનારા છે આપણે એ લેવલની તો વાત જ નથી કરી રહ્યા. એટલે દેટ હેઝ ટુ બી ટેકન.